हाय फ्रेंड्स, वेलकम टू न्यू गुजराती व्लॉग। मारू नाम छे महेंद्र अने तमे जोई रह्या छो ट्रावेल विथ महेंद्र। तो आजे आपणे आव्या छीए मेकरण दादाना मंदिरे। तो चालो संत श्री मेकरण दादाना दर्शन करीए। જોડાયેલ રહેજો મારી સિરીઝ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખામાં। તમને અવારનવાર વિડીયો મળતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમને આખું કચ્છ જોવા મળશે। તો ચાલો મેકરણ દાદાના દર્શન કરીએ। કોમેન્ટમાં લખજો જીનામ જો આ બગીચો, જગ્યા બહુ મોટી વિશાળ છે, ચારે બાજુ જો મેકરણ દાદાના મંદિરનો પ્રવેશ દ્વાર। ચાલો અંદર પ્રવેશ કરીએ। આ બાજુ જોઈ લો, અંદર પણ વિશાળ ગ્રાઉન્ડ છે। ચાલો દાદાના દર્શન કરો, જો મેકરણ દાદાનું મંદિર। સંત શ્રી મેકરણ દાદાની અવિચળ ગાદી। ઉપરનો સીન જોવો તો આ બધે સંત શ્રી મેકરણ દાદાની કલાકૃતિઓ છે, અને જય જોડિયાના દર્શન સંત શ્રીનો ઢોલિયો। આ દાદાની સમાધિ સંત શ્રીની। ધ્રંગના ગાદીપતિઓની નામાવલી જો। હવે આપણે આ બાજુ આગળ જઈશું, સંત શ્રી મેકરણ દાદાના ધૂણો જો। તો ચાલો ધૂણાના દર્શન કરીએ, જો કેવડો મોટો ધૂણો। આમાં સંત શ્રી મેકરણ દાદા રાખ ધૂણાની બધી આમાં જમા કરતા। આ જમીનથી અત્યારે 7 થી 8 ફૂટ ઊંચો થઈ ગયો છે, એવડો રાખનો ઢગલો થઈ ગયો। ચાલો ધૂણાના દર્શન કરી લીધા, હવે જાય આગળ। આ શિવજીનું શિવાલય છે, સંત શ્રી મેકરણ દાદાના નાના ભાઈ પતંગ શાપીરની સમાધિ છે। જો અખંડ ધૂણો, આ ધૂણો સતત ચાલુ જ હોય। આ ધૂણામાંથી પૂજારી સાંજે આરતી માટે ધૂપ આ ધૂણામાંથી લે છે, રાખ અંગારા જેકી હોય। પટ કેવો મોટો છે જો, પૂજારી જાય। ચાલો વાવના પગથિયા ઉતરવાના છે, ઊંડી વાવ છે, તો ચાલો આપણે અંદર જઈએ। જો વાવના પગથિયા જો, તમને વાવના દર્શન કરો છો જો। જય દાદા મેકરણ। જો વાવનું પાણી જો, આમાં પાણી ખૂટતું જ નથી વર્ષ 365 દિવસ। આ ઉપર જો હવે તો
આટલી ઊંડી વાવ છે. ચાલો વાવને દર્શન કરી લીધા, હવે આપણે આગળ જઈએ. દરવાજો બંધ કરી દીધો. શ્રી રામ મંદિર, શ્રી શક્તિ મંદિર. તો ચાલો આપણે જોવા જઈએ લાલિયા અને મોતિયાની સમાધિ. જો આ સમાધિ લાલિયાની, મોતિયાની અને તાજણ ઘોડીની સમાધિ છે. તો ચાલો તમને નજીકથી બતાવ. જો લાલિયો ગધેડો, મોતિયો કૂતરો અને તાજણ ઘોડી, આ ત્રણેયની સમાધિ અહીંયા છે. અને વચ્ચે સંત શ્રી મેકરણ દાદાનો ફોટો અને લાલિયો ગધેડો અને મોતિયો કૂતરા સાથે કાવડ લઈને રણમાં ફરી રહ્યા હોય એવું ચિત્ર દૃશ્યમાન છે. જોઈ લો. જોઈ લીજી સમાધિ લાલિયા અને મોતિયાની. ચાલો હવે આપણે આગળ જઈએ. મજા આવી જોવાની, તો કોમેન્ટમાં લખજો જીનામ, અને ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો. પ્લાન જો પછી. સંત શ્રી મેકરણ દાદાનું મંદિર ત્રણ 15 કિલોમીટર. આપણે ભુજથી સફેદ રણ બાજુ આવી એટલે રસ્તામાં જમણા હાથ ઉપર ત્રણ 15 કિલોમીટરનું બોર્ડ આવે સંત શ્રી મેકરણ દાદાના મંદિરનું, ત્યાંથી જવાય છે. જેને આવવું હોય એ આ બાબતનું ધ્યાન રાખે.